તો 7 માર્ચથી યોજાનાર ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ની પરીક્ષાના વિદ્યાર્થીઓ તડામાર તૈયારી કરી રહ્યા છે, ત્યારે કોઈ ગેરરીતિ ના થાય તે માટે DO દ્વારા પણ સંચાલકો સાથેની બેઠક યોજવામાં આવી હતી. સાથે જ AMTS અને BRTSના વડાને પણ જાણ કરવામાં આવી હતી. સિટી બસ મોડી પડવાના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો ન કરવો તે માટે વડાઓને સૂચના આપવામાં આવી હતી. તો દર વર્ષે પેપર લીકની ઘટનાઓ બનતા આવી ઘટના ન બને તે માટે ખાસ સંચાલકોને સૂચના અપાઈ છે. પરીક્ષા પૂર્ણ થયાના 30 મિનિટ પછી સીલ થવા જોઈએ, તેમજ સુપરવાઇઝર દ્વારા કોઈ ગેરરીતિ ન થાય તેના પર ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષે 385 બિલ્ડિંગમાં 1,16,735થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, તો 78 જેટલા અને 4,597 બ્લોકમાં યોજાનારી પરીક્ષા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે DO એ સલાહ સૂચન કર્યા હતા. ધોરણ 10 અને 12ની 7 માર્ચથી જે પરીક્ષાઓ શરૂ થાય છે એ પરીક્ષાઓ માટે સ્થળ સંચાલકોની આજે મિટિંગ યોજવામાં આવી હતી. અહીંયા સેન્ટ લોયલામાં અને ન્યૂ મેઘદૂત વિદ્યાવિહારમાં પણ બીજા ફેઝમાં મિટિંગ રાખી છે. સ્થળ સંચાલકોને ખાસ તો વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતાથી માંડીને પીવાના પાણીની વ્યવસ્થા અને પરીક્ષા ખંડમાં સારી રીતે પરીક્ષા આપી શકે એ માટે ખંડ નિરીક્ષકોને અગાઉથી એક મિટિંગ પણ કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે. ક્વેશ્ચન પેપરો જે છે એની ગોપનીયતા જળવાય અને વધેલા પ્રશ્નપત્રો જે છે એ 30 મિનિટ પહેલાં એના સીલ થઈ જાય, આ પ્રમાણેની જે વ્યવસ્થા છે સંપૂર્ણ વ્યવસ્થા માટેની એક મિટિંગ અમે આજે યોજી હતી અને એમાં સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને અમદાવાદ DO દ્વારા તમામ સંચાલકો સાથે મિટિંગ કરવામાં આવી, જેથી કરીને બોર્ડની એક્ઝામ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય. પણ સાથે સાથે જે BRTS છે તેની લેટ લતીફીનો ભોગ સ્ટુડન્ટ ના બને પરીક્ષા દરમિયાન તે માટે BRTS અને MTSને ટાઈમસર જે બસ છે તે પૂરી પાડવા માટે સૂચના અપાઈ છે. તો બીજી બાજુ પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ન ખોરવાય તે માટેની જાણ પણ DO દ્વારા જે તે અધિકારીઓ છે તેમને કરવામાં આવી છે. એટલે કે એક બાજુ સંચાલકો છે તેમને કામગીરી સોંપાઈ છે, તો બીજી બાજુ સરકારી ડિપાર્ટમેન્ટ છે તેના કર્મચારીઓ છે તેના દ્વારા લેટ લતીફી ના થાય તે માટે DO ને સૂચના આપવાની ફરજ પડી છે. કેમેરામેન રવિ જોશી સાથે મૌલિક ઉપાધ્યાય, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.